સૌ બાલ મિત્રો ને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે હું તમને એક સુંદર બાળ વાર્તા કહીશ જેનું નામ છે મહેનતના ફળ મીઠા. મિત્રો, એક ગામ હતું, એનું નામ રામપુર. રામપુરમાં ખેડૂતો રહે, સુથાર રહે, લુહાર રહે, મોચી રહે, દરજી રહે, ચમાર રહે, વણકર રહે, શિક્ષક રહે, ડોક્ટર રહે, બાળકો રહે, મોટા રહે, ગરડા ને બુઢા રહે, ચકલા રહે, કબૂતર રહે, પોપટ રહે, મેના રહે, કાગડા રહે, કોયલ રહે, મોર રહે, ઢેલ રહે, બકરી રહે, ઘેટા રહે, ગાય રહે, ભેંસ રહે, કૂતરા રહે, ભાંદરા રહે, બધા એકબીજા સાથે સંપીને રહે. ગામમાં મંદિર હતું, બગીચો હતો, નિશાળ હતી, પણ ગામમાં એક પણ નદી નહોતી, એક પણ તળાવ નહોતું. વરસાદ આવે, ખૂબ આવે, પણ વરસાદનું પાણી બધું વહી જાય એટલે આખું વરસ પાણીની બહુ ખેંચ રહે. ઉનાળો આવે એટલે બગીચો સુકાઈ જાય, જમીન સૂકી થઈ જાય. એટલે એક વખત ગામના બધા ડાયા લોકો ભેગા મળ્યા. એમણે નક્કી કર્યું કે એક તળાવ ખોદીએ એટલે આપણને પાણીની ખેંચ ન પડે. પણ તળાવ કોણ ખોદે? ગામના યુવાનો કહે અમે ખોદીશું, છોકરાઓ કહે અમે ખોદીશું, બાળકો કહે અમે ખોદીશું, બધા કહે આખા ગામનું તળાવ છે, બધા સાથે મળીને ખોદીશું. ત્યાં પાસે ઝાડ પર ચકલીબેન બેઠા હતા. એમણે બધી વાત સાંભળી. એમને થયું કે આપણે પણ તળાવ ખોદવામાં મદદ કરવી જોઈએ. ચકલીબેને બધા પંખીઓ અને પ્રાણીઓને બોલાવ્યા. કાગડો આવ્યો, કબૂતર આવ્યું, કાબર આવી, મોર આવ્યો, બકરી આવી, ઘેટું આવ્યું, કૂતરો આવ્યો, વાંદરો આવ્યો, બધા જ પંખી પ્રાણી ભેગા થયા. પછી ચકલીબેન કહે આપણા ગામમાં તળાવ નથી એટલે ગામના બધા લોકો ભેગા મળીને તળાવ ખોદશે. યુવાનો ખોદશે, છોકરાઓ ખોદશે, છોકરીઓ ખોદશે, બાળકો ખોદશે. ગામ આપણું પણ છે તો આપણે પણ ખોદીએ. તો બધા પંખીઓ અને પ્રાણીઓ કહે હા હા ચકલીબેન, આપણે પણ તળાવ ખોદવામાં મદદ કરીશું. વાંદરો કહે હું કોદાળેથી જમીન ખોદીશ. કૂતરો કહે હું તગારામાં માટી ભરીશ. બકરી કહે હું માટી પાળે નાખી આવીશ. પોપટ કહે હું માટી સરખી કરીશ. મોર કહે હું મોટા મોટા પથ્થર બાજુમાં રાખીશ. એમ બધા કહે હું આમ કરીશ ને હું તેમ કરીશ. એમ તળાવ ખોદવાનો દિવસ આવ્યો. નાહી ધોઈને સવારના પોરમાં ગામના બધા લોકો ભેગા થયા. પ્રાણીઓ પણ આવ્યા, પંખીઓ પણ આવ્યા. બધાએ જમીનની પૂજા કરી. ગામના મુખીએ પહેલી કોદાળી મારી. પછી તો બધા જ લોકો ખોદવા લાગ્યા, કેટલાક માટી ખસેડવા લાગ્યા. કૂતરો, વાંદરો, ચકલી, કાબર, બકરી, બળદ એમ બધા જ પશુ પક્ષીઓ તળાવ ખોદવામાં લાગી પડ્યા. કોઈ માટી ખોદે, કોઈ માટી સારે. ત્યાં બાળકો પણ હતા. ક્યારેક ચકલી કોઈકને માથે બેસી જાય, ક્યાંક બકરી કોઈને અડફેટે ચડે, ક્યાંક ધક્કામુક્કી થાય, ક્યાંક બૂમબરાડા થાય, કોઈ હસે, કોઈ લડે. એમ તળાવ તો ખોદાવા માંડ્યું. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, બધાએ ખૂબ મહેનત કરી. સાંજ પડીએ તો બધા થાકીને લોથ થઈ જાય. એમ મહિનો થયો, 2 મહિના થયા, તળાવ તો ખૂબ ઊંડું થયું, મોટું થયું, સુંદર થયું. એમ એક દિવસ તળાવમાં નીચેથી પાણી ફૂટ્યું. બધા તો રાજી રાજી થઈ ગયા. બધાએ પાવડા કોદાળી મૂકી દીધા. બધા પાળે જઈને ઊભા રહ્યા. તળાવમાં પાણી આવતું હતું એ જોઈ રહ્યા. બધા હસવા લાગ્યા, કૂદવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. ગામના તળાવમાં પાણી આવ્યું, પાણી આવ્યું, ઝાઝુ ઝાઝુ પાણી આવ્યું, પાણી આવ્યું, ઠંડુ ઠંડુ પાણી આવ્યું, પાણી આવ્યું. ચકલીએ ખોદ્યું ને કાબરે ખોદ્યું, મોરે ખોદ્યું ને પાણી આવ્યું, પાણી આવ્યું. બળદે ખોદ્યું ને પાંદરાએ ખોદ્યું, કૂતરાએ ખોદ્યું ને પાણી આવ્યું, પાણી આવ્યું. છોકરાઓએ ખોદ્યું ને પાણી આવ્યું, પાણી આવ્યું. બાળકોએ ખોદ્યું ને પાણી આવ્યું, પાણી આવ્યું. ગામના તળાવ માટે ગામની મહેનત, મહેનતના જોરે પાણી આવ્યું, પાણી આવ્યું. એમ બધા ગાતા હતા ત્યાં વરસાદ આવ્યો. વરસાદ ખૂબ વરસ્યો, ખૂબ વરસ્યો. 1 દિવસ, 2 દિવસ ને 3 દિવસ. 3 દિવસમાં તો તળાવ છલો છલ ભરાઈ ગયું. બધા લોકોએ તળાવની પૂજા કરી ને બધે પ્રસાદ વેચ્યો, ખાધું પીધું ને રાજ કર્યું. તો મિત્રો, તમને આ વાર્તા ખૂબ ગમી હશે. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.